विद्यार्थी मित्रों हरिदर्शन की सामाजिक विज्ञान की वीडियो सीरीज में તમારો દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ ચાલુ છે, બરોબર? તો આના પહેલાના વિડિયોમાં આપણે ગુજરાતની અલગ અલગ 8 ગુફા વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરોબર? તો હવે ગુજરાત એટલે કે ભારતના આપણે ઉત્તર ભાગથી બધા આજુબાજુ ઉત્તર ભાગ નાટ્યવર્ધનમાં જોઈ લીધા, હવે વધારે પડતો આપણે દક્ષિણ ભારત વિશેનો અભ્યાસ કરવાનો। दक्षिण भारत में केवा केवा स्थापत्य थी गया, केवा केवा मंदिरों थी गया, के भाई दक्षिण भारत में जे जे वस्तु नु बांधकाम थी एना विषय में आपने थोड़ो घणो अभ्यास करवानो छे, बराबर? तो हवे पछी नो प्रश्न एटले के रथ मंदिर विषय माहिती आप। रथ मंदिर एटले शुं? हवे तमने हुं ज्यारे पीडीएफ मोकलुं ने त्यारे तमने फोटो मोकलीश अने તમારે ટેક્સ્ટ બુક માં આપેલું છે, જે તમે જો ટેક્સ્ટ બુક બધાય લીધી હોય તો એકવાર એ ફોટો જોઈ લેજો। જો ફોટો જોયેલો હશે ને તો તમને ખ્યાલ આવશે કે મંદિર કેવું હોય અને એ પાછું રથ મંદિર એટલે કે રથ આકારનું પણ આમ મંદિર, બરોબર? તો એ આખું એક આપણા જે ગુજરાતના કે ઉત્તર ભારતના મથુરા આતે જે તે મંદિરો છે એના કરતા થોડું અલગ દેખાય, કારણ કે આપણા મંદિરો આપણે જેવા છે એના કરતા થોડા ડિફરન્ટ છે એટલે કે અલગ છે। એ લોકો રથ આકારના, ધારો કે કેમ એક અર્જુનનો રથ હતો કે ભાઈ द्रौपदी नो होय के धर्मना जानाना महाभारतना पांच पांडव छे एनो केवो रथ हतो ए आकारना मंदिरो बनावेला छे, बराबर? तो एना विशेनो आपणे थोडो घणो अभ्यास करवानो छे। रथ मंदिर विशे माहिती आपो, आ आपणे 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર? તો પહેલો પોઈન્ટ, દક્ષિણ ભારતના એક પથ્થરમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત મંદિર છે। એટલે કે ભાઈ આ આ બધા રથ મંદિર છે ને એની એક વિશેષતા એવી છે કે બધા મંદિરો એક એક મંદિર એક એક મોટા પથ્થરમાંથી બનાવે છે। ધારો કે આપણે અહીં 2-3 ક્લાસ થાય ને એવો એક મોટો પથ્થર હોય, પછી મોટો પથ્થરને કોતરી 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 અને એને જે બન આકાર આપી આપી એક પથ્થરમાંથી એક આખો રથ મંદિર બનાવ્યો છે। એટલે કે આવા અલગ અલગ 5 રથ મંદિર છે, બરોબર? તો કે ભાઈ 5-6 રથ મંદિર છે, સોરી 5 નહીં પણ 6 રથ મંદિર છે, 6-6 અલગ અલગ પથ્થર આખા પથ્થરમાંથી બનાવેલ છે, બરાબર? તો કોતરીને બનાવેલ છે। આ પથ્થરો કોના યુગમાં બનેલા છે? તો પલ્લવ યુગના, એટલે કે પલ્લવ રાજાના વંશજો થઈ ગયા ને। ધારો કે દક્ષિણ ભારતના પલ્લવ રાજા, આપણે કેમ ઉત્તર ભારતના અકબરના વંશજ થઈ ગયા, અકબર છે, શાહજહાં છે, જહાંગીર છે, એ બધા રાજા થઈ ગયા, એ કોણ હતા? તો મુગલના વંશજો હતા, એટલે મુગલ યુગ કહેશું। એવી રીતના પલ્લવ યુગ, એ દક્ષિણ ભારતમાં જેટલા છે ને એ પલ્લવ યુગના જે સમયના રાજાઓ થઈ ગયા એને આવા રથ મંદિરો બનાવ્યા હતા। એટલે કે પલ્લવ યુગની આગવી ઓળખ છે, એટલે કે એની વિશેષતા છે કે બધા કરતા થોડું અલગ મંદિર બનાવ્યા। કોઈને એવો વિચાર ન હતો કે ભાઈ રથ આકારમાં કોઈ મંદિર હોય, તો આ પલ્લવ વંશની દેન છે, એટલે કે એની આગવી ઓળખ છે। પછીનો પોઈન્ટ છે કાચીનું કૈલાસનાથન, એટલે કે આ રથ મંદિરો છે તો આપણે ઉદાહરણ આપીએ છીએ કે આ રથ મંદિરો ક્યાં જોવા મળે, તો કે કાચીનું એટલે કાચીનું એક આ વિસ્તારનું નામ છે, એટલે કે એક જિલ્લાનું નામ છે, કાચીનું કૈલાસનાથનનું મંદિર અને વેંકટ રૂમલ, વેંકટ તે રૂમલ, બરોબર? એટલે આ બધા આપણા જે આવા નામ હશે ને દક્ષિણ ભારતના નામ હશે, એટલે વેંકટ તે રૂમલનું મંદિર છે। આ બંને મંદિરમાં કેવા મંદિરનો આકાર કેવો છે? તો રથ આકાર, બરોબર? તો કે રથ આકારના મંદિરોનું આ એક ઉત્કૃષ્ટ એટલે કે ઉત્કૃષ્ટ નમૂનો છે સ્થાપત્ય કલા ક્ષેત્રે, બરોબર? પછીનો પોઈન્ટ છે આ ઉપરાંત, આ બંને ઉપરાંત મહાબલીપુરમનો મંડપ, એટલે કે મહાબલીપુરમ છે ને એક વિસ્તારનું નામ છે, તમે નામ સાંભળી જશે આગળના કોઈ ધોરણમાં, આપણે સામાજિક વિજ્ઞાનની આટલા ધોરણમાં આપણે સાંભળ્યું જશે કે મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમનો રથ મંદિર વિશ્વ લેવલે એટલે કે વર્લ્ડ લેવલે પ્રખ્યાત છે, બરાબર? પછીનો પોઈન્ટ છે દરેક મંદિરો એક જ પથ્થર કાપીને બનાવવામાં આવ્યા છે, જે આમાં કહી દીધું કે દરેક મંદિર છે ને એ મંદિરો કેવા છે? તો કે આ મહાબલીપુરમના મંદિર કીધું ને, મહાબલીપુરમના રથ મંદિર, બરાબર? તો રથ મંદિર કેવા છે? તો કે દરેક મંદિર છે ને એક એક પથ્થરમાંથી કાપીને બનાવેલા છે। આ મંદિરોના નામ એટલે કે આ મંદિર છે તો એના નામ કેવી રીતે પાડવામાં આવે છે? કે પાંડવોના નામ ઉપરથી, હવે પાંડવોનું તમને ખબર હોય છે કે આપણે મહાભારત જોતા હોય તો 5 પાંડવ
છે અને એક દ્રૌપદી એટલે પાંડવોના નામ ઉપરથી આ દરેક મંદિરના નામ આપવામાં આવ્યા છે એટલે પાંચ પાંડવ અને એક દ્રૌપદી એટલે કેટલા થયા તો કે 6 જણા બરાબર તો 6 રથ મંદિર છે ક્યાં તો મહાબલીપુરમ ના બરાબર તો કે ભાઈ પાંડવોના નામ પરથી નામ આપવામાં આવ્યા છે અને સૌથી મોટું રથ મંદિર છે એ કોનું છે તો કે ધર્મરાજ યુધિષ્ઠિર નું આપણે ખબર છે કે પાંચ પાંડવમાં સૌથી મોટા કોણ તો કે ધર્મરાજ યુધિષ્ઠિર જો તમે મહાભારત જોતા હો તો તમને ખ્યાલ આવે પાંચ પાંડવમાં સૌથી મોટા ભાઈ કોણ અને મોટો પાંડવ કોણ તો કે ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર એટલે સૌથી મોટું રથ મંદિર કોનું છે તો કે ધર્મરાજ યુધિષ્ઠિર નું અને સૌથી નાનું કોનું હોય તો પાંચ પાંડવ પછી કોણ આવે તો દ્રૌપદી તો સૌથી નાનું રથ મંદિર છે દ્રૌપદીના નામ ઉપરથી છે એટલે આપણે યાદ રાખવાનું છે 6 રથ મંદિર છે પાંચ પાંડવ ને દ્રૌપદીનું બરોબર તો આ રથ મંદિર વિશે આપણે માહિતી જોઈએ હવે પછી આપણે શું જોશું તો મંદિર સ્થાપત્ય વિશે માહિતી આપો એટલે કે ભાઈ દક્ષિણ ભારત છે એટલે ભારતનો નીચલો ભાગ છે આપણે તમિલનાડુ છે કેરળ છે કર્ણાટક છે પછી આંધ્ર પ્રદેશ છે તેલંગાણા છે એવા રાજ્યો છે તો એમાં મંદિર આપણા કરતા થોડા અલગ છે જે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત છે એના કરતા થોડા અલગ છે ઈ શું કામ તો ઈ સમયના જે રાજાઓ હતા એની વિચારસરણી આપણા કરતા થોડી અલગ હતી એટલે કે અલગ હતા બરાબર મંદિર સ્થાપત્ય એના અલગ હતા તો મંદિર સ્થાપત્યો આપણે જોઈ મંદિર સ્થાપત્ય વિશે માહિતી આપો તો આ વધારે પડતી આપણે કેવા મંદિર વિશે માહિતી જોવાની છે તો દક્ષિણ ભારતના મંદિરો વિશેની માહિતી જોવાની છે કારણ કે આપણે ઉત્તર ભારતના મંદિર તો આપણે આજુબાજુમાં ગમે ની આપણે સોમનાથ મંદિર આપણે જોતા હોય તો આપણે ખબર હોય આપણા મંદિર કેવો હોય પરંતુ આ દક્ષિણ ભારતના લોકોના મંદિર થોડા અલગ છે જો તમને યાદ અપાવું આપણે સાઉથમાં મૂવી તો જોતા જ હશે બરોબર તો બધાય જોતા હશે કોઈ ન કોઈ તો એકાદ બે તો મૂવી જોયા જ હશે સાઉથના તો સાઉથના મૂવીમાં આપણે જોયું હોય તો ઊંચા ઊંચા મંદિર હોય ફૂલ ઊંચા ઊંચા આ બસ એ જે છે ને એ સાઉથ એટલે દક્ષિણ તો એ લોકો શૂટિંગ ક્યાં કરે તો દક્ષિણ ભારતમાં જ કરે તો એટલે એ જે આપણે મંદિર દેખાય છે ને સેમ એની જ વાત કરેલી છે એટલે આપણે એને મગજમાં એનું ચિત્ર રાખી ભણવાનું છે એટલે શું થાય આપણે મગજમાં છાપ બેહી જાય બરાબર તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર એટલે સ્થાપત્ય ઊંચી પીઠિકા એટલે શું તો કે ઊંચું હોય તમને ખબર છે ને આપણે સાઉથના મૂવીમાં જોતા હોય તો કે જે આગળ ભાગ હોય તો આપણે ગેટ પાસે જોઈએ તો ફૂલ ઊંચા હોય બરાબર ઊંચી પીઠિકા ઉપર સીડી વાળા અને શિખર બદન જોવા પડે છે સો તો મંદિર એટલે કે આપણે જોઈશી આમ સ્ટેપ બાય સ્ટેપ હોય આમાં કરતે ઊંચું જાતું હોય બરાબર તો સ્ટેપ બાય એટલે શિખર બદન અને પીઠિકા ઉપર શું છે કે સીડી વાળા અને શિખર બદન એટલે શિખર તો એટલે તમને ખબર જ હોય કે ઉપર મંદિર ઉપરનો ભાગ હોય ને એને શિખર કહેવાય બરાબર તો શિખર બદન જોવા મળે છે ત્યાંના બધા મંદિર શિખરો ધરાવે છે આપણા અમુક મંદિર શિખરો ન ધરાવતા હોય પરંતુ ત્યાંના બધા જ મંદિરે શિખરબદ્ધ છે બરાબર કેટલાક સપાટ હોય છે એટલે કે ત્યાં છે અમુક એવા રાજાઓ થઈ ગયા એને મંદિર જે બનાવી સપાટ એટલે કે આપણે જે ઉપરનો આપણે ખબર છે ધજા પડવી તો એક શિખર હોય પરંતુ અમુક મંદિરો દક્ષિણ ભારતમાં એવા છે કે હાઉસ સપાટ આપણે કેમ ગાડી સપાટ હોય દરગાહનો ઉપલો માળ હોય હાઉ ગાડીનો આપણો મકાનનો ઉપરનો તો કેમ સપાટ હોય ત્યાં શિખર હોય એવી રીતે હાઉસ સપાટ છે અને ગર્ભગૃહ એટલે આપણે ખબર છે કે શંકર ભગવાન મંદિરમાં જાય તો આપણે જઈ પછી કોઠિયા માટે ત્યાં આખો રાઉન્ડ આપણે ફરી શકે બરાબર તો ગર્ભ એ શું કહેવાય તો કે જે ચાર સ્તંભની વચ્ચે જે છે કોઠિયો છે કાચો છે એ જે વિસ્તાર છે ને એને આપણે પ્રોપર સમાજ વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહેશું ગર્ભગૃહ બરાબર તો ગર્ભગૃહની આસપાસ એટલે કે ગર્ભગૃહની આસપાસ શું છે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો હતો એટલે આપણે અત્યારે જેમ શંકર ભગવાનના મંદિરે જાય એન્ટર થઈ ગેટમાંથી એટલે આપણે કોઠિયાને દર્શન કરી મહાદેવના દર્શન કરી પછી આમાં એક આપણે પ્રદક્ષિણા કરી તો પ્રદક્ષિણા માટે શું હોય ગર્ભગૃહની બાજુમાં પ્રદક્ષિણા પદ પણ રાખવામાં આવતો એટલે કે ભાઈ દક્ષિણ ભારતના પણ એવા મંદિર છે બરોબર ઉદાહરણ તરીકે આપણે જોઈએ ઉદાહરણ તરીકે મેં લખ્યું છે ઉદાહરણ તરીકે આ કેવળ કઈ કઈ જગ્યાએ આપણે આવા મંદિરો જોવા મળે છે તો પેલું છે જબલપુરનું ઘુમરાનું શિવ મંદિર એટલે કે આ આપણે શું કામ યાદ રાખવાનું છે એક માર્ગ માટે આપણે કામનું છે એટલે કે જબલપુરનું ઘુમરાનું શિવ મંદિર આખા નામ યાદ રાખવાનું છે આપણે 5 થી 7 વાર એની સાથે જ્યારે આ વિડિયો જોતા હોય ને ત્યારે જ બોલી લેવાનું પોસ કરીને ત્યારે જ બોલી લેવાનું એટલે શું થાય આપણા મગજમાં છાપ બેસી જાય કારણ કે દરેકે દરેક પ્રશ્નોમાં ઉદાહરણ આવશે
तो आपने भूलावाની શક્યતા વધારે રહેશે કારણ કે ખાસા બધા ઉદાહરણ છે બરાબર તો આપણે અત્યારે ને અત્યારે જ્યારે આપણે વિડિયો જોઈએ ને ત્યારે ચાર થી પાંચ વાર રિપીટ કરી લેવાનું એટલે શું થાય કે આખી એક રેસાને બોલ્યો છે ને તો શું કરતા આપણે જોડકા આવશે ત્યારે જ આપણે ડાયરેક્ટ સામે આવી જશે આની સાઈડ ધરતી એ વિભાગ હોય તો એ ડબલ બોલ લાગ્યું હોય ને એ ભૂમરા નથી મને તો આપણે સાથે બોલ્યું હોય કે જબલપુર નું શિવ મંદિર તો ડાયરેક્ટ ડાયરેક્ટ યાદ આવી જાય કે આ જબલપુર શિવ મંદિર માં આવે બરોબર તો આખા કે મગજ માં લિંક જ હોય છે જબલપુર નું શિવ મંદિર જબલપુર નું શિવ મંદિર એવી રીતે જ બોલો જેથી આપણે પાટું ન કરો આપો આપ યાદ આવી જાય કારણ કે આપણે જબલપુર એ એક વિશે જોડતો અને શિવ મંદિર એ છે મૂળ આપણે કઈ જોઈન્ટ જ કરવાનું એટલે આપણે જો સામે બે નામ જોશો ને ડાયરેક્ટ આપણે મગજ ભેગી જાય કે જબલપુર નું શિવ મંદિર પર તો આ રીતે જ આપણે યાદ રાખવાનું છે તો કે જબલપુર નું ભૂમરા નું શિવ મંદિર એક દક્ષિણ ભારત નું બિરજાપુર નું લારાખાન નું મંદિર એટલે કે બિરજાપુર નું કયો છે કે લારાખાન નું મંદિર બરાબર પછી છે નાલંદા ની બુદ્ધ ની તામ્રા મૂર્તિ એટલે જે આ તમને ઉદાહરણ આપ્યું છે નાલંદા નાલંદા એક વિદ્યાપીઠ હતી વિશ્વમાં મોટી મોટી વિદ્યાપીઠ એટલે આપણે કેમ અત્યારે નામ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બરાબર આખા વિશ્વ લેવલે પ્રખ્યાત છે એટલે ન્યા જેવો કોઈ એડમિશન લઈ લે કોઈની પગાર ધોરણ કે નોકરી છે બહુ ઊંચી છે અમુક બિઝનેસમેન બને બરાબર એ અત્યારની છાપ છે પરંતુ વિશ્વમાં પહેલા સૌથી પહેલા આવી એક યુનિવર્સિટી નહોતી ત્યારે વિશ્વના અન્ય લોકો એટલે અન્ય દેશના લોકો આપણા ભારતમાં અભ્યાસ કરવા આવતા બરાબર તો એ કેવી યુનિવર્સિટી નાલંદા યુનિવર્સિટી છે પછી વિક્રમશિલા યુનિવર્સિટી છે પછી તક્ષશિલા યુનિવર્સિટી છે એટલે કે એ સમયમાં જે આવતી બરાબર આ હવે 1000 વર્ષ પહેલાની યુનિવર્સિટી તો એ યુનિવર્સિટીમાં કેવું જ્ઞાન આપવામાં આવતું હશે કે અન્ય દેશના લોકો અહીં ભણવા આવે છે આપણે કેમ અત્યારે અમેરિકા ભણવા જાય બ્રિટન ભણવા જાય જર્મની ભણવા જાય કારણ કે ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ બહુ સારી છે પરંતુ પહેલાના સમયમાં ત્યારે એ લોકોને નહોતી આપણે હતી નાલંદાની એટલે કે નાલંદા યુનિવર્સિટી છે એની અંદર આવે છે બુદ્ધની તામ્ર મૂર્તિ તામ્ર એટલે શું પિત્તળ બરાબર તો પિત્તળની મૂર્તિ બહુ અને મથુરા એટલે આપણે ખબર છે ગોકુળ મથુરા ફરવા જાય તો કે મથુરાનો જૈન મંદિરોની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત છે એટલે ભાઈ જે મથુરા છે મથુરાની અંદર આપણે કૃષ્ણ ભગવાનનું છે એવી રીતે જૈન લોકોનું અલગ અલગ મંદિરો મોટા આવેલા છે બરાબર તો એ મંદિરોમાં સ્થાપત્ય કલા ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત છે બરાબર અને જે આ બધા બનાવેલા છે એ કોની દેન છે કે કયા વંશોજની દેન છે તો કે પલ્લવ વંશજની મોટું યોગદાન છે અને વધારે પડતા કોને બનાવેલા છે તો પલ્લવ વંશના રાજાઓએ બનાવેલા છે બરાબર પછી પલ્લવ વંશની રાજાના રાજધાની એટલે કે આપણે કેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર ગાંધીનગર બરાબર ગુજરાતની રાજધાની ગાંધીનગર એવી રીતના ભારતની રાજધાની તો કે દિલ્હી બરાબર તો એવી રીતના પલ્લવ વંશની એટલે પલ્લવ રાજાની રાજધાની કઈ હતી કાંચી ખાતે કાંચી એની બરાબર રાજધાની એટલે તો કાંચી ખાતે બંધાવેલ જેટલા મંદિરો છે ને સ્થાપત્ય કલા ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ નમૂનો છે બરાબર પછીનો પોઈન્ટ છે ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી બરાબર એટલે કે ચોલ વંશના રાજા વત થંજિયા એની રાજધાની ક્યાં હતી તો કે થંજાવુરમાં હતી અને અહીં બૃહદેશ્વરનું મંદિર આવેલું છે આ બૃહદેશ્વરનું મંદિર આપણે શું કામ પડે છે કાઈ કોઈ એવી વિશેષતા છે કે બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજા આખે કો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કારણ કે એક માર્ક માટે ખૂબ જ ને ખૂબ જ આયમી છે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવેલું હતું બરાબર લગભગ આ મંદિરની ઊંચાઈ 200 ફૂટ છે 200 બરાબર એટલે આપણે કમ્પ્યુટર કરો ને આપણા ઘરની મકાનની તળિયાથી છતની ઊંચાઈ 9 ફૂટની હોય તો એમ સમજી લ્યો ને કે આપણે 200 ફૂટ કરો ધારો કે આપણે 10 સમજી લઈએ તો બરાબર 20 માળ જેટલું મંદિર ઊંચું છે એટલે કે ભારતનું સૌથી ઊંચું મંદિર તમને પૂછે તો બૃહદેશ્વરનું મંદિર આવેલું છે નીચે આવેલું છે થંજાવુરમાં બરાબર શું કારણ હતા કે ચોલ વંશના રાજાઓ બનાવ્યું છે એની રાજધાનીમાં બનાવ્યું છે એમ રાજધાની કઈ છે તો થંજાવુરમાં બરાબર તો બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજા કોણે બંધાવ્યું એ આપણે ખાસમાં ખાસ યાદ રાખવાનું છે રાજા રાજરાજ પ્રથમે બરાબર પ્રથમે યાદ રાખવાનું છે કારણ કે જો અમુક વંશજો એવા છે કે ધારો કે રાજરાજ હોય તો એનો છોકરો હોય તો રાજરાજ બીજો એનો છોકરો હોય તો
રાજરાજ ત્રીજો બરોબર તો આપણે યાદ રાખવાનું છે રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું જે 200 ફૂટ ઊંચું છે અને જે પ્રાચીન ભારતનો ઉત્કૃષ્ટ એટલે કે અજોડ નમૂનો છે આ 200 ફૂટ એટલે 20 માળ જેટલું ઊંચું છે આપણે 20 માળની બિલ્ડિંગ હવે જોઈએ પરંતુ આ 700-800 વર્ષ પહેલા 20 માળનું ઊંચું બાંધકામ કર્યું છે એટલે કેટલી વિશેષતા છે એ રાજાની વિચારસરણી કેવી છે ત્યાંના કારીગરો કેવા છે બરાબર તો કે ચોલવંશના કોણ તો કે રાજરાજ પ્રથમે બંધાવેલો છે જે ભારતનું અત્યારનું ઊંચામાં ઊંચું મંદિર છે આપણે આમાં લખેલું નથી પરંતુ મારા જનરલ નોલેજ પ્રમાણે હું તમને કહું છું કે ભારતનું ઊંચામાં ઊંચું મંદિર કયું છે કે ભૃદેશ્વરનું ચોલવંશના રાજા રાજરાજે પ્રથમે બંધાવેલું મંદિર છે બરાબર તો આ આખો આપણે મંદિર સ્થાપત્ય વિશેનો પ્રશ્ન અભ્યાસ કરીએ એટલે આપણે સ્થાપત રથ મંદિર વિશે અને મંદિર સ્થાપત્ય વિશે માહિતી નો અભ્યાસ કરી ગયા છીએ બરાબર હવે પછીના વિડિયોમાં આપણે હવે પછીનો પ્રશ્ન ભણીશું ત્યાં સુધી થેન્ક યુ અને બાય બાય